હેલો. સાબર ડેરી એમડી સાહેબ બોલો. હા બોલો. કીર્તિભાઈ બોલું, અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય ડી અમેથી સાહેબ. હા બોલો કીર્તિભાઈ. મજા છે? હા ભાઈ મજા. હું ચાલે છે પછી આ બધું તંત્રમાં મારો જવાબ આપ્યો તમે મારી ટપાલનો, હે મારી ટપાલનો જવાબ આપ્યો. જવાબ તો આપ્યો નથી, તમે કહેતા મોકલી આપું જવાબ. એટલા પડીકો કેટલા જેટલા રાખ્યો એમ કે એટલી જ વાત પૂછવી છે કે આ યોગ્ય ભરતી થાય છે તમારી દ્રષ્ટિએ? મારાથી કશું ના બોલાય, જે થાય. હું તમારા ઉપર એલિગેશન જ કરતો, કારણ કે તમે તો એક એક પેલા એ છો ચિઠ્ઠી ના ચાલો. પણ આમ હું જ પહેલા કે હું બોલું તો કાલે કઈક ના, તમારું કોઈ જગ્યાએ જો તમારું કોઈ જગ્યાએ એમડી સાહેબ મારું મારી ઉપર વિશ્વાસ રાખો. મેં મારા જીવનમાં કોઈના જોડે છાતી ઉપર ઘા કર્યો છે, કોઈને પાછળ ઘા કર્યો નથી. બરાબર. જેમ દર વખત થાય છે થાય છે. બરાબર છે. એમાં નવું થતું નહીં. બરાબર. મધ્યસ્થી તરીકે કોઈ થતું હોય તો મને વાંધો નથી. મેં મારી વાત જેટલા તમે દુખી છો ને એટલા હું દુખી. હા, અરે શામળ કાકા ને મેં કહ્યું કે શામળ કાકા તમે બધો ને એક લાકડી હાંકવા જાવ છો, એમ તમે પેલા ના ચિત્ર એમને દેવું થઈ ગયું છે, એમ તમે તો શું કરવા. અરે કરો, એનો વાંધો નહીં. તમે એક અને પટેલ પટેલ એમ તો અમારો અજાણ પટેલ ની ભરતી થવાની જ છે ને, થવાની છે કે નથી થવાની? માત્ર ખાલી કડવા પટેલ, ના ના મેક્સિમમ કડવા પટેલો ની થવાની, બીજા નંબર માં અજાણ પટેલ ની થવાની, ત્રીજા નંબર માં કચ્છી લેવા પટેલ ની થવાની. એ તો અમે સમજીએ છીએ. બરાબર. પણ આપણે એના સાથે એ વાત માન્ય રાખીએ. તમે તમે જુઓ સાહેબ, એમડી સાહેબ, મેં મારે એક દૂધનું કેન્દ્ર ખોલવા માટે એક અરજી આપેલી હતી. એ દૂધનું કેન્દ્ર ના ખુલે અને મારા શામળભાઈ ને જઈને 10 વખત કેવું પડે કે મેં પેલી અરજી કઈ આ વખત કઈ મને કહો કયું વ્યક્તિગત રીતે મારા પર્સનલી સંબંધ સારા છું. મારા કાંતિ કાકા મારા સંબંધી છું, સચિન મારો સંબંધી છે, આ બાજુ જસુ કાકા મારા ધારાસભ્ય મારા પોતાના અંગત ઓળખીતા છું અને મારા સારા સંબંધ છે એમની જોડે. મારે ઇવન તમે જાઓ તો કનુ કાકા પણ અમારા તાલુકા એક રાજકીય મતભેદ હોય શકે, પણ દાખલા તરીકે શામળભાઈ તો હું સમજે છે આ બધા ગોકળિયા છું એમ. પણ કીર્તિભાઈ ને કશી ખબર પડતી નથી, મને એના અંગાથે રિસ્પત નથી. હું કેટલીક વાતો શામળ કાકા મળ્યા હતા, મેં એમને કેટલીક વાતો કરી અને તમે પણ કહેજો કે કીર્તિભાઈ પ્રેક્ટિકલ માણસ. ના ના, હું કહું કે મારો ફોન આવ્યો તો મેં પ્રેમથી વાત કરી અને એમને પ્રેમથી સોંપી. અને મારી વાત સાંભળો, આને આખી દુનિયામાં તમે પણ જાણો છો, બધું બધું અંદર બધા લુગડામાં બધા. હા બરાબર છે. બધા નાગા કોઈ કોઈ સ્વામળ ભાઈ એમ કહેતા કે હું ચીન નો સાવકાર છું તો પણ નથી. એમડી સાહેબ એમ કહેતા કે હું ચીન નો સાવકાર છું. તમે એક ચિઠ્ઠી ના ચાકર છો, તમારી મર્યાદા છે કે તમે કોઈ ડિરેક્ટર ને કશું કહી ના શકો. વાત એ વ્યવહારિક છે, કારણ કે તમે વિચાર કરો કે યાર આ તો તમે એમડી સાહેબ બાકી 25 લાખ રૂપિયામાં નોકરી લઈ અને મજબૂરી હોય ને એટલે અમુક ના હગાઈ ના થતી એટલે જમીન વેચી કરું. હા હા, એ 17-18 લાખમાં નોકરી, અરે હું તો 15 લાખમાં નોકરી લીધી અને એ 15 કે 20 લાખમાં એક 5 વીઘા જમીન માંથી 2 વીઘા જમીન વેચી ખાધી કે એને 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 ગીરો મૂકી અને એ ગીરો મૂકીને વેચી ખાઈ અને નોકરી લીધી અને એ નોકરી લઈને એનું વ્યાજ તો ગણો સાહેબ. એને ઘેર ખાવાનો કોઈ ફાયદો જ ના થાય, પણ બિચારાને પરણવા માટે મજબૂરી છે. હા, લગ્ન પણ બિચારા અને આપણને દુઃખ કયો થાય કે તમે કરો પટેલો ની ભરતી કરો, ચલો હેડ મરહે ના પરણાવજો, તમે લાભ ના ઉઠાવે. હું કહું ધનસુરા તાલુકાનો એક કેસ છે, હું નામ નથી આપતો એ ભાઈ નું, મારા જોડે નામ છે, 22 લાખ રૂપિયા. કેટલા?
એના કરતા બીજું બાબુ કાકા કહું કે આજે એક જણ ની 15 કે 20 લાખ રૂપિયા ની ભરતી, અને એ 20 લાખ રૂપિયા એટલે 40 જણા તમે ગણો, અરે 189 40 કરોડ 35-37 કરોડ રૂપિયા થયા. કોણા બાપ ની દીકરી? મેનેજર સીએસસી માં તો કોઈ પૈસા નહીં. કયામાં? પેલા આસિસ્ટન્ટ મેનેજર લેવાના 4-5 જણા, અને 2 CA લેવાના છે, એ પૈસો નહીં, 7 જણા નો. એ ખાલી 189 માંથી 7 જણા ના પૈસા ની, બાકી ના બાકી મારી વાત સોબર પછી ઇન્સ્ટ્રુમેન્ટ ખરા ને છે, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ. હા હા, એમાં જો માપ ની છે. પૈસા મળું, વાત વ્યવહારિક છે, ખોટી છે. કોઈ જગ્યાએ મારું જો બાબુ કાકા, હું તમારા આકાશ પાતાળી થી જે મારું મોથું વાટી નાખીને તો પણ મારે તમારું નામ નથી બોલવાનું. એટલા માટે નથી બોલવાનું કે તમે એક MD તરીકે મને સાચી માહિતી આપી સાબર ડેરી થી. અને સામળ કાકા, અરે સામળ કાકા એ ખબર છે. હેલો, હા હું તમને કરું હાર પછી.